મોરબીમાં બનેલી ઘટના માં જેટલા સ્વર્ગવાસ થયા છે ને એને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાહેબ, આપણે બધાએ મળીને કે સાહેબ એ ક્યાં ગયા હતા, એનો આનંદ કેવો હતો, એના આનંદમાં એ દ્રશ્ય તમે બધાએ જોયા છે, આપણે સોશિયલ મીડિયામાં જોયા કે સાહેબ કોઈ ફરવા ગયા હતા, કોઈ આનંદ કરવા ગયા હતા, ખબર નહોતી. મેં બેન એમાં એક કિસ્સો જોયો ને કે રામ રાખે એને કોઈનો અડેવો, બે માણસ અને એક ત્રણ ચાર વર્ષનો દીકરો, સાહેબ એ દ્રશ્ય જોયું, એ વિડીયો જોયો, એ બાળકની હારે કોઈક બીજા ભાઈ બોલતા હતા એ મેં જોયું, ત્યારે મને એમ થઈ ગયું કે ઓહો હે ભગવાન, બે માણસ સ્વર્ગવાસ પામી ગયા, હાવ યંગ મેન, એક જ દીકરો સાહેબ ત્રણ વર્ષનો ચાર વર્ષનો હશે, અને બાળકનો પાણીમાંથી બચાવ થઈ ગયો સાહેબ. આહા, હવે એ બાળક જેથી સમજણો થાય, મોટો થાય, તેથી મને એટલી ખબર છે કે મચ્છુ નદીને અને પુલને જિંદગી આખી ટકોર કરશે, જિંદગી આખી ટકોર કરશે સાહેબ. એ ઝેર થઈ ગયું છે, દુશ્મન બની ગયો છે એનો, મને મને એ આખી વાત ભલે એ કોઈ મૂર્ખ માણસોના કારણે માં રહી ગયા ઘણાયના, એને હિસાબે આ તકલીફ બહુ મોટી આવી, એની નોંધ ક્યાં ક્યાં લગીને લેવાની સાહેબ. પણ મને મને એમાં એક બીજી વાત પણ ન ગમી, એનું કારણ એ છે, મારા એક નાના બાપુ એમ કહેતા કે દિલ્હીથી રૂપિયો મોકલે ને પાવલું પૂગે છે, એ કહેવાતા મોરબીમ જોઈ મેં. મોદી સાહેબ બીજે દી આવવાના હતા તો લો કલર કામ થવા માંડ્યો સાહેબ, એનું કારણ એ છે કે મોદીએ તો રૂપિયો અગાઉ મોકલી જ દીધો હતો, પણ આ મરી ગયાઓને ખિસ્સામાં રાખવો હતો ને, પણ બાપુજી આવવાનો થયો ને એટલે પાવલાનું કામ કરવા માંડ્યા. સાહેબ મારે એને એ કેવું છે કે વાથી મોકલે ને કામ કરજો, નકર અમારા મોદીને તમે બદનામ ન કરતા, ઓલો તો કામ કરે જ છે, હા એ તો સિંહ છે અને માનવો પડે છે, પણ એ કેટલાક જગ્યાએ પૂગે ભાઈ, પણ બધાએ પોતપોતાની ફરજ સમજી જાય ને સાહેબ, તો આ દેશ સોનાની ચીડિયા જ છે. આવા કરુણ પ્રસંગો ન બને. આ તહેવારો હાલતા તેમાં આપણે જોયું સાહેબ ડંકો વાગી ગયો, અરેરાટી ફાટી ગઈ, આપણે કદાચ ને વાત સાંભળી વિડીયો જોઈને એકવાર મૂકી દઈએ સાહેબ, પણ જેના પરિવારને એમાં તડપતા જેને જોયા છે ને, એ હજી એને નીંદરું નથી આવી સાહેબ, નીંદરું નથી આવી. નવા લુગડા પહેરી અને બે માણસ ફરવા ગયા હોય, એના દીકરાને તેવી નવા બૂટ પહેર્યા હોય, નવા કપડા પહેર્યા હોય, હાલતને ઝૂલતા પુલ ઉપર લઈ જાવ, હાલતને ઝૂલતા પુલ ઉપર લઈ જાવ સાહેબ, અને એના માવતરને, એના હગાવાલાને, એની બેનને, એનો ભાઈ કહીને ગયો એક બેન હું ઝૂલતા પુલે જાઉં છું, અને એની આખરી રાત થઈ જાય સાહેબ. આ તમને મને ખાલી વાત આવે, એ તો જેના પરિવારમાં બન્યું હોય ને એને જ ખબર હોય કે આ કેવી ઘટના છે સાહેબ, કેવી ઘટના છે. એટલે અહીંથી એને પણ હું શ્રદ્ધાંજલિ પાઠવું છું કે જે કોઈ આત્મા ગયા છે ને એને સતસત વંદન છે, અને એમાં જે કોઈ મિત્રોને કંઈ લાગ્યું છે એને ઈશ્વર વહેલી તકે હાજા ગદ્યમાં લગભગ તો હવે હાજા થવાની તૈયારીમાં છે, મહાદેવને અહીંથી એ પણ પ્રાર્થના કરી.